आज आप जुए उद्योग क्षेत्र अंदर नाना पाया पर उद्योगों महत्व आगे जो अपने कद ने आधार मूड़ी रोका कद ने आधार उद्योगों प्रकार एम एक प्रकार तो नाना पाया पर उद्योग तो नाना पाया पर उद्योगों मोटा उद्योगों करता तो घणुज महत्व धरावे छे। तो सौथी पहेलुं छे के रोजगारी सर्जन सौथी वधारेमां वधारे थतुं होय तो बे प्रकारना उद्योगो छे गृह उद्योगो अने बीजो नाना पाया परना उद्योगो। गृह उद्योगोनी अंदर एकदम न्यूनतम सौथी ओछामां ओछा मूडी रोकाण मूडी तो कहेवाय ओछा पैसा कही सके ओछा रूपियाथी आपणे ए उद्योगो चाले छे अने असंख्य लोकोने रोजगारी पूरी पाड़े छे। एनी सामे नाना पाया परना उद्योगो जेवा मूडी रोकाण 125 लाख रोजगार सर्जन थयुं हतुं 194 लाख जेम जेम वधता गया तेम तेम 1-2 नी अंदर 249 માત્ર કેટલા વર્ષની અંદર 15 વર્ષમાં કેટલા ગણો થઈ ગયો છે 1.40 એટલે જીવો આ પાછળ રહે બરોબર એટલે જોઈ લો તે પણ જો 2000 એક વે ની અંદર 2000 294.33 લાખ કેટલું ઘણું વધતું જાય છે। જેમ જેમ સમય જતો જાય તેમ તેમ નાના પાયા પરના ઉદ્યોગોનું મહત્વ અને રોજગારી દિવસે ને દિવસે વધતી જતી જોવા મળે છે। એટલે કે મોટા પાયા પરના ઉદ્યોગો કરતા પણ નાના પાયા પરના ઉદ્યોગોમાં રોજગારી વધારે પ્રમાણમાં પૂરી પાડી શકાય છે ત્યારે ઉત્પાદનમાં વૃદ્ધિ। મોટા પાયા પરના ઉદ્યોગોમાં ઉત્પાદનનો વૃદ્ધિ દર જે છે એના કરતા અનેક ગણો નાના પાયા પરના અને ગૃહ ઉદ્યોગોનો ઉત્પાદનનો વૃદ્ધિ દર ઘણો ઊંચો છે કારણ કે ઉત્પાદનના એકમોની વૃદ્ધિ બે પ્રકારની એકમોની વૃદ્ધિ અને સમયગાળો। નાના પાયા પરના ઉદ્યોગોમાં જે વસ્તુનો ઉત્પાદન થાય છે તેનો સમયગાળો ઘણો ઊંચો છે એટલે કે એક વસ્તુ બનાવવા માટે ઘણા ઓછા સમયમાં એ વસ્તુ બની શકે છે। એટલે મોટા પાયાના ઉદ્યોગોમાં જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ મૂડી સર્જક એટલે કે મોટી મોટી વસ્તુનું ઉત્પાદન થાય છે અને એનો સમયગાળો વધારે હોય છે સાથે સાથે એકમોની સંખ્યા નાના પાયાના એકમો ટૂંક સમયમાં શરૂ કરી શકાય છે અને મોટા પાયાના એકમો શરૂ કરવા માટે ઘણો લાંબો સમય લાગે છે। એટલે બે વસ્તુ નાના પાયાના ઉદ્યોગમાં ઉત્પાદન વૃદ્ધિ વધારે છે અને એકમ વૃદ્ધિ વધારે છે એની સામે મોટા પાયાના ઉદ્યોગોની એકમ વૃદ્ધિ પણ ઓછી અને સમયગાળો પણ લાંબો એટલા માટે થઈને નિકાસોની અંદર પણ મોટા પાયાના ઉદ્યોગોમાં જે વસ્તુનો નિકાસ થાય છે એના કરતા નાના પાયાના ઉદ્યોગોમાં જે વસ્તુ બનાવવા છે એની નિકાસ વધારે થાય છે કારણ એક ઉત્પાદનની વૃદ્ધિ ઝડપથી ઉત્પાદન થઈ શકે છે એકમોને બનાવવાની ક્રિયા ઝડપ છે। દરેક પ્રકારે જોવા જઈએ તો નાના પાયાના ઉદ્યોગોને ખાલી રોજગારીના સંદર્ભની સાથે સાથે ઓછા મૂડીનું કારણે વધુ સર્જન ઉત્પાદનનો સમયગાળો ઓછો એકમોની વૃદ્ધિ વધારે અને એ રીતે જોવા જતા એ બંનેની સાથે સાથે નિકાસ નાના પાયાના ઉદ્યોગોમાં જે વસ્તુઓ બનાવવામાં આવે છે જે ઉત્પાદન થાય છે તેની નિકાસો વધારે થાય છે અને એટલા માટે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ છે કારણ છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ। શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આગળ જોઈ ગયા આપણે ઉત્પાદન પદ્ધતિ કેટલા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ હોય છે બે પ્રકારની એક
સર્વપ્રધાન બીજી મૂડી. તો અહીંયા આગળ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોવાથી ફાયદો શું થાય છે? પહેલો તો અનેક ગણી રોજગારીનું સર્જન. કારણ ત્યાં આગળ યાંત્રિક શ્રમ કરતા માનવ શ્રમને વધારે મહત્વ આપવામાં આવે છે, માનવ શ્રમની વધારે જરૂર પડે છે. માનવ શ્રમ બરાબર શ્રમિકો. તો આ નાના પાયા પરના ઉત્પાદન, નાના પાયા પરના ઉદ્યોગોની અંદર ઓછા મૂડીરોકાણે ઉત્પાદન વધારે અને રોજગારી પણ વધારે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોવાથી રોજગારનું સર્જન સૌથી વધારે થઈ શકે છે. તેમજ વિદેશી હુંડિયામણની બચત, વિદેશી હુંડિયામણની બચત પણ નાના પાયા પરના ઉદ્યોગોને કારણે શક્ય બને છે. કારણ મોટા પાયા પરના ઉદ્યોગોની અંદર એક નિકાસોમાં ફાળો એનો ઓછો છે, નાના પાયા પરના ઉદ્યોગોથી નિકાસોનો ફાળો એમાં વધારે છે. અને બીજી વસ્તુ, નાના પાયા પરના ઉદ્યોગોની અંદર સહાયક ઉદ્યોગો વધારે છે. સહાયક ઉદ્યોગો એટલે શું? પાછું જે મોટા પાયા પરના ઉદ્યોગોમાં જે વસ્તુનું ઉત્પાદન થતું હોય મોટા પાયા પરના ઉદ્યોગોમાં જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એ વસ્તુને, એ વસ્તુ બનાવવામાં જે વસ્તુની જરૂર પડતી હોય એને કહેવાય સહાયક. તો એ નાના પાયા પરના ઉદ્યોગોની અંદર સહાયક ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા જ માટે મોટા પાયા પરના ઉદ્યોગોમાં જ્યારે આયાતો કરવામાં આવે ત્યારે મૂડી સર્જક આયાતો વધારે હોય છે, તેથી વિદેશી હુંડિયામણ વધારે ખર્ચાય છે. પણ નાના પાયા પરના ઉદ્યોગોની અંદર આયાતોનું પ્રમાણ ઓછું હોય છે, નિકાસનું પ્રમાણ વધારે હોય છે, એટલે વિદેશી હુંડિયામણની પણ અહીંયા આગળ બચત થતી હોય છે. સમય ટૂંકો આગળ જોઈ ગયા, બંને વસ્તુમાં સમયગાળો ટૂંકો છે, એક ઉત્પાદન પદ્ધતિમાં અને બીજું ઉત્પાદિત એકમ સ્થાપવા, બંનેનો સમયગાળો ટૂંકો હોવાથી અહીંયા આગળ નાના પાયા પરના ઉદ્યોગોનું અનેક ગણો મહત્વ રહેલું છે. એટલે સમતોલ પ્રાદેશિક વિકાસ, સમતોલ પ્રાદેશિક વિકાસ એટલે સમતોલ પ્રાદેશિક વિકાસ. પ્રદેશ દરેક રાજ્ય સમતોલ એટલે દરેક રાજ્યમાં સરખો વિકાસ કરવો હોય તો નાના પાયા પરના ઉદ્યોગોને કારણે શક્ય બને છે. દાખલા તરીકે પશ્ચિમ બંગાળ, ત્યાં આગળ એક ઉદ્યોગ સ્થાપવાનો હતો ટાટા દ્વારા, નેનો પ્લાન્ટ. તો ત્યાં આગળ કેટલાક રાજકીય કારણોને કારણે અડધું એકમ સ્થપાઈ ગયું હતું અને પછી એ કંપની તેની ક્વિટ કરી પડી લેવી, એટલે કે એ ઉદ્યોગ એકમ બંધ કરવું પડ્યું. મતલબ કારણ હતું ખેતી, કે ખેડૂતોને નુકસાન થશે એ કારણે, કારણ મોટા પાયા પરનો ઉદ્યોગ હતો. એ જગ્યાએ નાના પાયા પરના ઉદ્યોગો હોય તો ત્યાં આગળ જગ્યા, મૂડી રોકાણ એ બધી વસ્તુ ઓછી જોઈએ, જેથી કરીને દરેક પ્રદેશની અંદર એ ઉદ્યોગ સ્થાપી શકાય છે. કે મોટા પાયા પરના ઉદ્યોગો દરેક પ્રદેશમાં કે દરેક રાજ્યમાં સ્થાપી શકાતા નથી, પરંતુ નાના પાયા પરના ઉદ્યોગો દરેક પ્રદેશમાં કે દરેક રાજ્યમાં સરળતાથી સ્થાપી શકાય છે. અને એટલા માટે જે વિકાસ કરવો હોય દરેક રાજ્યમાં સરખો વિકાસ એનાથી થઈ શકે છે. ત્યાર પછી વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે શું? બે પ્રકારનું, એક સત્તા અને બીજું મૂડી સંપત્તિ. સત્તા અને સંપત્તિ, એક
संपत्ति की बात करिए तो अपने संपत्ति विकेंद्रीकरण थे केन्द्रीकरण विकेंद्रीकरण जयरे थोड़ी ज व्यक्ति हाथ में अनेक गणी संपत्ति हो संपत्ति केन्द्रीकरण व्यक्ति ओछी संपत्ति वधारे पर एनाथी उल्टू ज्यारे वधारे संपत्ति वधारे व्यक्ति वच्चे वहेंचायेली होय तेने केवा संपत्ति नु विकेंद्रीकरण एटले अमुक ज व्यक्तिओ पैसा वाला न बनता वधारे व्यक्तिओ संपत्ति धरावता होय तेने संपत्ति नु विकेंद्रीकरण कहेवाय तो એવું ન થાય એટલા માટે નાના પાયા પરના ઉદ્યોગોનું મહત્વ રહ્યું છે મોટા પાયા પરના ઉદ્યોગ કોણ સ્થાપી શકે જેની પાસે મૂડી વધારે હોય તે પણ નાના પાયા પરના ઉદ્યોગો વધારે વ્યક્તિ સ્થાપી શકે છે કેમ ઓછી મૂડીની જરૂર અને વધતા સરકારી સહાય એ બંને વસ્તુ પ્રાપ્ત થતી હોય છે तो अहियां नाना पायाना उद्योगो वधारे व्यक्तिओ स्थापी शकता होवाथी एना द्वारा आवक थाय के वधारे व्यक्ति वच्चे वहेंचाई जाय छे एटले अहीं संपत्तिनुं विकेंद्रीकरण थाय छे ज्यारे मोटा पायाना उद्योगना कारणे थईने संपत्तिनुं केन्द्रीकरण थाय दाखला तरीके आपणे जोईए हमणां एक छेल्लो गईकाला समाचार हता के गीर अभयारण्य तमे नाम सांभळ्युं होय तो गीर अभयारण्य एमा जियो कंपनी द्वारा के 30 के 25 टावर स्थापवाना छे नाखवाना छे गीर अभयारण्य नी अंदर केमा एक ज कंपनी ने पसंद करवामां आवी के बीएसएनएल ना टावर ना स्थापाय एना टावर स्थापन नाखवा छे त्यां आगळ जियो कंपनी रिलायंस छे अने ए प्राइवेट कंपनी छे બીજી કંપનીઓ નહીં અને આ જ કંપની સરકાર માટે ટાવર નથી નાખવા માંગતી અને જીઓ ટાવર નાખે છે કેમ તો ત્યાં ટાવર નખાય ગીર અભયારણ્ય એટલે જંગલ તો એક તો પહેલા તો કેટલી જમીનનું એ થવાનું ધોવાણ થવાનું મતલબ અને ટાવર નાખે આજુબાજુના વિસ્તારમાં જમીનનું અને એના કારણે થઈને જે વ્યવસ્થા કારણે થઈને પ્રાણીઓનું નુકસાન થાય એ વસ્તુ અલગ એટલે મતલબ એક રીતે જોવા જઈએ તો જંગલની સંપત્તિને નુકસાન જવાનું જમીનને જોવા જઈએ જંગલને જોવા જઈએ પ્રાણીને બધાને નુકસાન થવાનું કેમ એ શક્ય બને છે કારણ કે એ કંપની પૈસા વાળી છે એટલે પૈસા વાળી વ્યક્તિ વધારે પૈસા વાળી થાય એને કેવા સંપત્તિનું કેન્દ્રીકરણ એક જ વ્યક્તિ પાસે વધારે બધા સંપત્તિ ભેગી થાય એવું ન થાય એટલા માટે નાના પાયાના ઉદ્યોગોની અંદર વિકેન્દ્રીકરણ થતું જોવા મળે છે અને છેલ્લું છે ઊંચો વિકાસ દર ઉદ્યોગોની અંદર રોજગારી માટે ઉત્પાદન માટે અને એકમો માટે ત્રણેય માટે થઈને ફાયદાકારક છે આ નાના પાયા પરના ઉદ્યોગો આ ઉદ્યોગોને ઉત્પાદન વૃદ્ધિ દર એ જોયું એકમ વૃદ્ધિ દર જોયો આપણે રોજગાર વૃદ્ધિ દર જોયો આપણે સમતુલ આર્થિક વિકાસ થાય છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે દરેક રીતે જોવા જઈએ તો નાના પાયા પરના ઉદ્યોગો ફાયદાકારક છે દેશના વિકાસ માટે શું જોઈએ રાષ્ટ્રીય આવકનો વધારો તો રાષ્ટ્રીય આવક વધે તો વિકાસ થાય તો અહીં આગળ આર્થિક વિકાસની અંદર પણ નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ વધારે રહેલું છે અને ઝડપી સ્થાપી શકાય છે મહત્વની વસ્તુ એ છે કે નાના પાયાના ઉદ્યોગો ઝડપી સ્થાપી શકાતો હોવાથી ઉત્પાદન પણ ઝડપ થતું હોવાથી અહીં આગળ આર્થિક વિકાસ દર અને ઝડપી વિકાસ દર એ નાના પાયાના ઉદ્યોગોને કારણે શક્ય બનતો હોય છે અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ હવે જોઈએ ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો
भारतीय अर्थतंत्र नूतन एटले नवा अत्यार सुधी भारतना प्रश्नों क्या था भारत नहीं पर गमे ते देश हो प्रश्नों क्या था कोने खबर छे कि कोई पण देश माटे मुख्यत्वे त्रण प्रश्नों रहेला छे अमुक देश माटे क्या प्रश्न આગળ ભણી ચુક્યા દસમાનમાં ભણી ચુક્યા અને અગિયારમાં ભણી ચુક્યા બોલો નહી ભણે વસ્તી પછી બેરોજગારી બરોબર બાકી નથી રહ્યો કે જેની અંદર આ ત્રણ સમસ્યાઓ ન હોય આ એક અમુક સમસ્યા વસ્તી ની સમસ્યા મોટા અમુક દેશો નથી ત્યાં ઓછી વસ્તી ની સમસ્યા છે ઉલટું આપણે ત્યાં વધારે વસ્તી સમસ્યા છે ત્યાં આગળ ઓછી વસ્તી સમસ્યા છે હું સમસ્યા તો ખરી પણ મુખ્ય આ ત્રણ સમસ્યા છે વસ્તી ગરીબી અને બેકાર લગભગ દરેક દેશનો આ પ્રશ્ન છે પણ હવે બીજા પ્રશ્નો ઉભા થયા છે નવા પ્રશ્નો નૂતન પ્રશ્નો આ તો છે જ પણ એક નવો પ્રશ્ન ઉભો થાય છે એક સ્થળાંતર શહેરીકરણ સ્થળાંતર અને શહેરીકરણ સ્થળાંતર એટલે શું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલે સ્થળાંતર બરોબર છે પરંતુ અહીંયા જે સ્થળાંતર પ્રશ્ન છે ને એક કાયમી સ્થળાંતરનો પ્રશ્ન છે સામાન્ય રીતે તો આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જઈને આવતા રહે તો કોઈ પ્રશ્ન નથી આપણને તો સામાન્ય દાખલા તરીકે આપણને અત્યારે એક વિદેશ એટલે ફોરેનમાં જવા માટે આપણને એ વિઝા આપવાની પ્રક્રિયા છે એ અમુક સમયમાં હોય તમને ખબર હોય તો વિઝા અમુક સમય ના હોય કાયમ માટે હોતા નથી કોઈ દિવસ વધુ વધુ એક વર્ષ કે પાંચ વર્ષ વધુ વધુ તો પાંચ વર્ષ નથી આપતા ત્રણ વર્ષ ના આપે છે વિઝા પછી હતા ત્યાં ત્યાં તમારે પાછું દેવું પડે આ સ્થળાંતર થયું પણ આપણે ત્યાં આગળ જે સ્થળાંતરનો પ્રશ્ન છે ને એ કાયમી સ્થળાંતર આપણને પ્રશ્ન મળે છે કાયમી સ્થળાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ કાયમ વસવાટ માટે જતા રહેવું એને કહેવાય કાયમી સ્થળાંતર તો જ આપણે રાખેલું કહીશું બરોબર તો ચેપ્ટર નંબર 10 સુધીનું જે બધું જે પ્રશ્નો જે લખી નાખજો અમુક પ્રશ્નો એમાં ખાસ પ્રશ્ન 3, 4 અને 5 એમાંથી લખી નાખજો બરોબર